નમસ્કાર જીટીપીએલ ના વહાલા દર્શક મિત્રો, હું ડોક્ટર પંકજ નાગર આજે આપની સમક્ષ લઈને આવ્યો છું એક અદ્ભુત, અનેરો, રસપ્રદ અને જિજ્ઞાસાથી ભરેલો વિષય, એસ્ટ્રોલોજી ધ યુનિક સાયન્સ, અર્થાત જ્યોતિષ એક અદ્ભુત વિજ્ઞાન. તો દર્શક મિત્રો, ગયા એપિસોડની અંદર મેં આપની સમક્ષ ચર્ચા કરેલી ગ્રહોની માનવ જીવન પર અસર, મેં પૂર્ણપણે આપને સમજાવવાની કોશિશ કરેલી કે ગ્રહોની માનવ જીવન પર પૂર્ણતઃ અસર છે. આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું જ્યોતિષશાસ્ત્ર અને લગ્ન. તો વાળા મિત્રો, શેક્સપિયરે કહ્યું છે, મેરેજીસ આર મેડ ઇન હેવન એન્ડ સોલેમનાઇઝ ઓન અર્થ. અર્થાત લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે અને પૃથ્વી ઉપર ઉજવાય છે. લગ્નની વાત યાદ આવે એટલે ભગ્ન કે વિઘ્ન શબ્દ વધારે યાદ આવે છે. પારાશર મુનિએ આ સાતમું સ્થાન બનાવ્યું જેવું છે કે જ્યાં ઝઘડા, ટંટા, ફિસાદ, વિવાદ, વિસંવાદિતા, અસંતોષ, કંઈ ને કંઈ શબ્દો લગ્નના ભગ્ન જીવનની અંદર સંકળાયેલા જ હોય છે. મિત્રો, મને લાગે છે કે મેરેજ શબ્દની શોધ ચાઇનાની અંદર થઈ છે, કારણ કે નો વોરંટી, નો ગેરંટી. સમજી ગયા મારી વાત? જ્યારે લગ્નની વાત યાદ આવે ત્યારે એક એવા નાના સરખા જોકની પણ યાદ આવી જાય છે. મને યાદ છે કે દશેરાના દિવસે હું બારગામથી વહેલી પરોળે ગઈ સાલ જ્યારે ઘરની અંદર પ્રવેશ્યું ત્યારે મારા વાઈફ દર્પણની અંદર પોતાની જીભ બહાર કાઢીને ચાંદલો કરી રહ્યા હતા. દશેરાનો દિવસ હતો. મેં મારી વાઈફને પૂછ્યું, પ્રિય, આ તું શું કરી રહી છે? મને કહે, તમારી સામે લડવાના શસ્ત્રની હું પૂજા કરી રહી છું. મેં તમને અગાઉ કહ્યું કે લગ્ન નક્કી સ્વર્ગમાં થાય છે, ઉજવાય છે પૃથ્વી ઉપર. એક મને સરસ મજાનો શ્લોક યાદ આવે છે, સંતુષ્ય ભાર્યા ભર્તા ભર્ત્રા ભાર્યા તથેવ ચ યસ્મિનેવ કુલે નિત્યમ કલ્યાણ તત્ર વય ધ્રુવમ. અર્થાત જે કુળની અંદર પતિથી પત્નીને સંતોષ હોય અને પત્નીને પતિથી સંતોષ હોય, અલબત્ત આવું ઓછું બનતું હોય છે, પરંતુ જો આવું હોય તો એ કુળ સમૃદ્ધિને પામે છે, તમામ દુનિયાવી સુખોને એ મેળવે છે અને સ્વર્ગમાં જેમ દેવો માલે છે એવી રીતે પૃથ્વી ઉપર પતિ પત્ની પણ જાણે અપ્સરા હોય ને દેવ હોય એ પ્રકારનું જીવન જીવી શકે છે. મિત્રો, આજે આપણે ભેગા થયા છે લગ્ન જીવનની જ્યોતિષના એંગલથી ચર્ચા કરવા માટે. જ્યોતિષ શાસ્ત્રની અંદર કુંડળી નામનું એક સાધન અને સાધ્ય છે. એની અંદર 12 ગ્રહો ગોઠવાય છે, 12 રાશિઓ ગોઠવાય છે. કુંડળી એક એવી અદ્ભુત રચના છે આપણા પ્રાચીન અર્વાચીન આશદ્રષ્ટા ઋષિ મુનિઓ દ્વારા બનાવેલી. અને આ 12 સ્થાનની રચનાની અંદર સાતમું સ્થાન એ પતિ માટે પત્નીનું, પત્ની માટે પતિનું, અર્થાત અંગ્રેજીમાં જેને કહેવામાં આવે છે સ્પાઉસ માટેનું છે, ગુજરાતીમાં જેને કહેવામાં આવે છે જીવનસાથી માટેનું છે. તો આ જે જીવનસાથીનું સાતમું સ્થાન, સપ્તમ સ્થાન, જન્મકુંડળીનું આ સાતમું સ્થાન મોટાભાગે રૂઠેલું જ રહે છે. તમે સમજી શકો છો જો પરણેલા હોવ તો, કારણ કે પરણવું એક અદ્ભુત ઘટના છે અને પરણા બાદનું જીવન, લગ્ન બાદનું જીવન એક આઘાતજનક ઘટના છે. કહે છે ને, કંઈક લક્કડીઓ લાડું છે, ન ખાધો એ પણ દુઃખી અને જે ખાવા જાય ચાવી ન શકે. પરંતુ છતાં પણ લોકો આ લાડુ પોતાના જીવનમાં આવે, પોતે ગ્રહણ કરે એના માટે
સતત પ્રભુને પ્રાર્થના કરતા રહે છે, હે પ્રભુ મને પૈણી ચડ્યું છે, પૈણાવ. તો આવો દર્શક મિત્રો, આ સાતમા સ્થાન અર્થાત પતિ પત્ની અગર તો લગ્ન જીવનની ચર્ચા જ્યોતિષની એરણે આપણે કરીએ. મિત્રો તમને ખબર છે કે જ્યારે તમારા ઘરની અંદર તમારો દીકરો હોય, દીકરી હોય, ભાઈ હોય, બહેન હોય, તો મોટા ભાગે આપણે લગ્ન પહેલા જ્યોતિષીનો સહારો લેતા હોઈએ છીએ. કારણ કે 25 વર્ષે સામાન્ય રીતે જાતકના લગ્ન થતા હોય એ પહેલા ક્યાંક આપણે વાંચ્યું હોય છે, ક્યાંક આપણે સાંભળ્યું હોય છે કે દીકરીને, બહેનને, પોતાના ભાઈને કે દીકરાને જન્મ કુંડળીમાં મંગળ દોષ છે. આજકાલ જ્યોતિષીઓ એક એવા વિચારોની અંદર રચ્યા પચ્યા રહે છે કે કુંડળીની અંદર ભલે મંગળ દોષ હોય પણ એની સામે શનિને ગોઠવી દેવું. પરંતુ એક ભણેલા ગણેલા પીએચડી જ્યોતિષી તરીકે મને આ વાત ખૂંચે છે, કનડે છે, ગમતી નથી. કેમ? તો આવો સમજીએ શનિ અને મંગળ વચ્ચેનો ભેદ. શનિ અને મંગળના વિપરીત ગુણધર્મો, જો આ ગુણધર્મોને અને આ ભેદને તમે સમજશો દર્શક મિત્રો, તો મારી વાતને અમલમાં મૂકજો. ખગોળની દ્રષ્ટિએ સમજીએ, અગર તો વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજીએ, અગર તો શાસ્ત્રો ગુણધર્મોની દ્રષ્ટિએ સમજીએ, તો શનિ અને મંગળ વચ્ચે જમીન આસમાનનો ફેર છે. દર્શક મિત્રો, મંગળ સ્વભાવે ઉગ્ર છે, જ્યારે શનિ ઠંડો છે. મંગળ ગતિમાં ઝડપી છે, જ્યારે શનિ મંદ છે. એટલે એને મંદસ્ય કહેવામાં આવે છે. શને શને એટલે કે ધીમે ધીમે, ધીરે ધીરે, અર્થાત મંગળ ઝડપી, શનિ ધીમો. મંગળ એક રાશિમાં 45 દિવસ રહે છે, જ્યારે શનિ એક રાશિની અંદર 2.5 થી 2.5 વર્ષ સુધી રહે છે. મંગળનો રંગ લાલ છે, જ્યારે શનિનો રંગ લાઇટ બ્લુ છે. મંગળની આજુબાજુ વલયો નથી, શનિની આજુબાજુ રૂપાળા વલયો છે. મંગળને શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ મર્દ ગ્રહ ગણવામાં આવ્યો છે, જ્યારે શનિને પારાશર મુનિ વરાહે કલ્યાણ વર્માએ પોતાની સારાવલીમાં મંત્રેશ્વરી ચમત્કાર ચિંતામણીની અંદર એને નપુષક ગ્રહ કહ્યું છે. સો ધ માર્સ ઇઝ હ્યુમન એન્ડ ધ સેટર્ન ઇઝ ઇમ્પોર્ટન્ટ, નોટ ઇમ્પોર્ટન્ટ, ઇમ્પોર્ટન્ટ એટલે કે નપુષક. તમે વિચાર કરો, મર્દની સરખામણી નપુષક સાથે થઈ શકે? અભિમન્યુની સરખામણી શિખંડી સાથે થઈ શકે? ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ. ધેરફોર વી નેવર શુડ કમ્પેર સેટર્ન વિથ માર્સ. શનિ મંગળનો તુલનાત્મક રીતે અભ્યાસ કરી કુંડળીની અંદર શનિની સામે મંગળ કે મંગળની સામે શનિને બેસાડવું જોઈએ નહીં. અંદરની દ્રષ્ટિએ વિચારીએ દર્શક મિત્રો, તો મંગળ એ ઘઉં છે, જ્યારે શનિ અડદ છે. મંગળમાં ગ્લુટિન છે, જ્યારે શનિની અંદર ચિકાસ છે અડદની. એટલે મંગળવાળો વ્યક્તિ ખૂબ જ નિર્ણયાત્મક શક્તિમાં ઝડપી અને ગતિવાન હોય છે, જ્યારે શનિ પ્રધાન વ્યક્તિ ચીકણો હોય છે. આથી શનિ અને મંગળની જ્યારે તુલના કરી અને લગ્ન જીવનને ઊભું કરવામાં આવે છે, લગ્નો ગોઠવાય છે, ત્યારે સજોડા કરતા કજોડાનો જન્મ સમાજની અંદર વધુ થાય છે. મેં આગળના એપિસોડની અંદર સમજાવેલું કે મંગળની અંદર દેટ ઇઝ લોટ ઓફ સલ્ફ્યુરિક એસિડ એન્ડ પાર્ટ ઓફ કોપર દેટ કમ્સ ટુ કોપર સલ્ફેટ, એક એસિડ છે, જલદ છે મંગળ. જ્યારે શનિની અંદર વ્રિડગેટ એટલે કે મોર થૂતું છે, એક ઝેર છે. એસિડ અને ઝેરની ક્યાં સમાનતા? મંગળ અને શનિની ક્યાં સમાનતા? ઝડપ અને મંદ ગતિ વચ્ચે ક્યાં બેલેન્સ થાય? આપ જ મને કહો, શું મંગળ સામે શનિને મૂકી શકાય? શું અભિમન્યુની સામે શિખંડીને યુદ્ધમાં ઉતારી શકાય?
આથી જ્યારે જ્યારે મંગળ અને શનિને ગોઠવીને લગ્ન જીવનનો આરંભ કરવામાં આવે છે ત્યારે જેનો શનિ હોય અને જેનો મંગળ હોય, મંગળ પ્રધાન વ્યક્તિ ખૂબ જ જાતિ દ્રષ્ટિ ઉત્સાહી ઉગ્ર હોય છે, સ્વભાવે ઉગ્ર હોય છે, ગતિમાં તેજ હોય છે, જ્યારે શનિ પ્રધાન વ્યક્તિ ગતિમાં અવગતિએ જાય છે, જાતીય જીવનની અંદર ઢીલો ધીમો સાવે નંખાઈ ગયેલો હોય છે. આ બંનેના વિપરીત ગુણધર્મો જ્યારે બેડરૂમની અંદર એકબીજાને અરસપરસ આમને સામને આવી જાય છે ત્યારે શરૂ થાય છે એક તુમૂલ યુદ્ધ, અને આ તુમૂલ યુદ્ધનું પરિણામ અંતે આવે છે છૂટાછેડા, ઝઘડા, આપઘાત, મોત અને નિષ્ફળ લગ્ન જીવન. આપ ઈચ્છો આવું થાય? કદાપી નહીં. તો મારી આ વાત વૈજ્ઞાનિક અભિગમ, ખગોળકીય અભિગમ, શાસ્ત્રોક્ત અભિગમને જરૂર યાદ રાખજો અને શનિ સામે મંગળને કદાપી ગોઠવતા નહીં. હવે આવો મિત્રો આગળ વધીએ. મિત્રો, મેં અગાઉ ચર્ચા કરી કે શનિ સામે મંગળ નહીં, મંગળ સામે શનિ નહીં. આવો બીજા કેટલાક મુદ્દા પકડીએ. સામાન્ય રીતે તમે કોઈપણ જ્યોતિષી પાસે જાઓ ત્યારે એમ કહેશે કે લાવો ગુણનું ટેબલ જોઈ લઈએ, 36 માંથી 36 મળે છે, 36 માંથી 35 મળે, 36 માંથી 31 મળે, લગ્ન થઈ જાય, લગ્ન કરી નાખો. નો, આઈ એમ નોટ એગ્રી એન્ડ આઈ વોન્ટ બે એગ્રી, બીકોઝ કે ગુણનું ટેબલ મેં જોઈ જોઈને જોયું છે. લગ્ન જીવનની રામાયણ કરતા કરતા મને રામની વાત યાદ આવે છે. ભગવાન રામ અને સીતા ના જ્યારે લગ્ન થયેલા ત્યારે મુનિ વશિષ્ઠે કહેલું કે 36 માંથી 36 ગુણ મળે છે. હવે આપ કહો, લગ્ન જીવનની વાત આવે તો ભગવાન રામ જેવા કોઈ દુખી નહોતા, અલબત્ત 36 માંથી 36 ગુણ. ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાની વાત આવે, 36 માંથી 34 ગુણ. કાશ્મીરી પંડિતે એક આ ગુણ મેળવેલા અને છેવટે અવગુણમાં પરિણામ્યા. લગ્ન થવાના માત્ર ને માત્ર 8 મહિનાની અંદર ઝઘડા શરૂ થયા અને 3 વર્ષની અંદર વિખવાદો સાથે વિચ્છેદ. રાજેશ ખન્ના પોતાના રસ્તે, ડિમ્પલ કાપડિયા પોતાના રસ્તે. ન હતો અંદર નાડી દોષ, ન હતો વર્ગભેદ, ન હતો વર્ણદોષ, ન હતો ભકુટ દોષ, કોઈ પણ પ્રકારનો દોષ નહીં, કારણ કે 33 ગુણ મળતા હતા. છતાં પણ શું થયું? એવા ઘણા બધા ઉદાહરણ છે. રાજીવ ગાંધી, સોનિયા ગાંધી 32.5 ગુણ, સોનિયા ગાંધી વિધવા થયા. ઇન્દિરા ગાંધી, ફિરોજ ગાંધી 31.5 ગુણ. ધ રિઝલ્ટ ઇઝ નીમ. વાય? બીકોઝ વી પીપલ જનરલી ગો થ્રુ ધી ગુણ ટેબલ એન્ડ દેટ ઇઝ નોટ ફાયર પ્રેક્ટિસ. અરે, જોવું હોય તે જુઓ, અને તમારી દીકરીને પરણાવવી હોય તો તમે એ જુઓ કે થવાવાળો જમાઈ આર્થિક રીતે સમૃદ્ધ છે કે નહીં. અરે, એ જુઓ કે થવાવાળા જમાઈની કુંડળીમાં ચારિત્ર ખંડનનો કોઈ યોગ નથી ને. અરે, એ જુઓ કે થવાવાળા જમાઈ જેને તમે ઘરમાં તમારી દીકરી સાથે પરણાવવાના છો, ધામધૂમથી બેન્ડ વાજા સાથે ફટાકડા ફોડીને ક્યાંક બેડરૂમમાં, ક્યાંક બેડરૂમની અંદર શયનખૂણની અંદર એનું સુસર્યું થઈ જવાનું નથી ને. આવનારો જમાઈ નપુંસક નથી ને. અરે, સાથે સાથે એ પણ જુઓ કે તમે ઘરની અંદર જેને જમાઈ તરીકે સ્વીકારવાના છો, અગર તો જેને વધુ તરીકે, પુત્રવધુ તરીકે ઘરની અંદર આવકારો આપવાના છો, તો આ પતિ કે પત્નીમાંથી, અગર તો છોકરા કે છોકરીમાંથી બંનેને કોઈ કેન્સરનો અસાધ્ય રોગ, એચઆઈવી એઇડ્સનો કોઈ રોગ, ટીબી કે કોઈ અસાધ્ય રોગ તો નથી ને. માત્ર દેખાવ નહીં, માત્ર કુંડળીનું ગુણાપક ટેબલ નહીં, મેળાપક ટેબલ નહીં, પરંતુ મેળને જો સાચા અર્થમાં મેળવવો હોય તો બાકીના અન્ય ગુણ મેં તમને અગાઉ વાત કરી, એમ ચારિત્રની વાત છે, મર્દાનગીની વાત છે, ફ્રિજિડિટીની વાત છે, આર્થિક વાત છે, રોગની વાત છે, અકસ્માતની વાત છે, પ્રલંબ શાંતિભર્યા લગ્ન જીવનની એક અદ્ભુત વાત છે. આ બધું તમે જોશો કેવી રીતના?
તો સામાન્ય નિયમો છે. મેં જે મારા સંશોધનની અંદર તારવેલી વાતો છે આમાંની એક વાત એવી છે કે સ્ત્રી હોય કે પુરુષ હોય, જો એની કુંડળીમાં મંગળ શુક્રનો યોગ હોય અને આ બંને મંગળ શુક્ર જો કોઈ અસ્ત રાશિમાં બેઠા હોય, ધારો કે વૃષભ રાશિની અંદર બેઠા હોય, તો શુક્ર બળવાન થઈ જાય, મંગળ અસ્ત ન થઈ જાય. આ બંને ગ્રહો જો તુલા રાશિમાં બેઠા હોય, શુક્ર બળવાન થઈ જાય, મંગળ અસ્ત ન થઈ જાય. જો આ બંને મેષ રાશિમાં બેઠા હોય મંગળ અને શુક્ર, તો મંગળ બળવાન થઈ જાય, શુક્ર નિર્બળ બની જાય. જો આ બંને વૃશ્ચિક રાશિમાં બેઠા હોય તો મંગળ બળવાન થઈ જાય, શુક્ર નિર્બળ થઈ જાય. તો મંગળ શુક્રની યુતિ જન્મ કુંડળીની અંદર સાથે હોય તો મારી દ્રષ્ટિએ ક્યાંક ચારિત્ર ખંડનના યોગ ઉભા થાય છે. મારું સંશોધન, મારું વાંચન, મારો અભ્યાસ મને એવું ક્યાંક ઊંડે ઊંડે કહે છે, મને સ્પર્શે છે આ વાત કે ચારિત્ર ખંડન આવવાનું આવવાનું આવવાનું. મોટાભાગની મંગળ શુક્ર ધરાવતી કુંડળીઓમાં મેં જોઈ જોઈને જોયું છે, જોઈ રહ્યો છું અને તમે પણ જોશો કે લગ્નેતર સંબંધો ઊભો થવાનો પૂરેપૂરો અવકાશ, પૂરેપૂરો અવસર, અને અવસર ના હોય તો સામેથી અવસર ઊભો કરવાની વાત આ કુંડળીઓમાં જણાય છે, દેખાય છે, તાદૃશ્ય દેખાય છે. ઇટ ઇઝ વિઝિબલ, વન કેનોટ ડિનાય ઇટ. તો આ દર્શક મિત્રો ખાસ જોજો, દીકરી આપવાની હોય કે દીકરો આપવાનો હોય, સામેના પાત્રની કુંડળીમાં મંગળ શુક્રની જ્યોતિ છે કે નહીં. બીજી એક વાત કે સ્ત્રીમાં ફ્રિજિડિટી, જેને સ્ત્રી મંદતા કહેવામાં આવે છે, અગર તો પુરુષમાં ના મર્દાનગી, આ જોવાનો યોગ પણ કુંડળીની અંદર બહુ આસાન છે. જમાઈ બાબુ એટલે કે આવે સામેનું પાત્ર જે તમારી દીકરી માટે, એનું આઠમું સ્થાન જોજો, સાતમું સ્થાન જોજો, કારણ કે સાતમું અને આઠમું સ્થાન, સાતમું સ્થાન અને આઠમું સ્થાન એ ગુપ્તાંગોનું સ્થાન છે, ખાસ કરીને આઠમું સ્થાન ગુપ્તાંગોનું છે. જો એમાં શનિ અને બુધ બેઠા હોય આઠમા સ્થાનની અંદર અને એમાં જળ તત્વની રાશિમાં બેઠા હોય, કર્ક રાશિમાં હોય, વૃશ્ચિક રાશિમાં હોય, મીન રાશિમાં હોય, આ બંને ગ્રહો, તો શનિ અને બુધ બંને શાસ્ત્રોક દ્રષ્ટિએ નપુંસક ગ્રહો છે અને આઠમું સ્થાન એ પ્રાઇવેટ ઓર્ગન્સનું સ્થાન છે, ગુપ્તાંગોનું સ્થાન છે. આવા સ્થાનની અંદર જ્યારે શનિ અને બુધ બેસે તો જનરલી સામે આવનારું પાત્ર સ્ત્રી હોય કે પુરુષ હોય, ઠંડુ, મર્દાનગીની ઉણપવાળું, એવું કંઈક ને કંઈક આપને જોવા મળશે, એમાં કોઈ શક નથી. આ ઉપરાંત જ્યારે તમે લગ્ન જીવનના મંડાણ કરવાના હો તમારી દીકરી કે દીકરા માટે, તો દીકરી કે દીકરાની સાથે સાથે સામેના પાત્રની અંદર ખાસ જોજો કે મોટો કોઈ અકસ્માતનો યોગ નથી ને, કોઈ અસાધ્ય યોગની વાત નથી ને, કોઈ અસાધ્ય રોગની વાત નથી ને. જૂના સિદ્ધાંતોને તપાસો, નવા સંશોધનોને તપાસો, અગર તો જ્યોતિષને વિજ્ઞાનના એવા નવા દ્રષ્ટિકોણથી જુઓ તો જ્યારે જન્મ કુંડળીની અંદર છઠ્ઠા આઠમા સ્થાનનો સમન્વય થાય, અર્થાત છઠ્ઠા સ્થાનનો અધિપતિ માલિક ગ્રહ અને આઠમા સ્થાનનો માલિક ગ્રહ જ્યારે જોડાય, ત્યારે આવા પ્રકારના યોગ, ભારે અકસ્માતના, અસાધ્ય રોગના, કેન્સર જેવા એચઆઈવી એડ્સના રોગ ઊભા થતા હોય છે, કારણ કે છઠ્ઠું સ્થાન એ રોગ સ્થાન છે અને આઠમું સ્થાન એ મૃત્યુ સ્થાન છે, બારમું સ્થાન એ અગમ નિગમ સ્થાન છે. છઠ્ઠા અને આઠમા સ્થાનના અધિપતિઓનો સમન્વય થાય ત્યારે એવો રોગ જાતકમાં પ્રવેશે કે જે મૃત્યુ સુધી લઈ જાય છે અને પરણતાની સાથે જ શરૂઆતના વર્ષોની અંદર અસાધ્ય રોગ બંનેમાંથી એક પાત્રને થાય તો કુટુંબમાં કેવી અશાંતિ સર્જાય, એ આપ સમજી શકો એમ છો. એટલે જ્યારે જ્યારે તમે તમારા કુટુંબની અંદર દીકરો હોય કે દીકરી હોય એના લગ્નની વાત આવે, લગ્ન શુભ શબ્દ છે પરંતુ વિઘ્ન ના થાય, એ વિઘ્ન ના આવે એની અંદર,
ત્યારે મેં આ જણાવેલા તમામે તમામ રોગનું નિરાકરણ કેમ થાય એની એનાલિસિસ સર્વપ્રથમ કરજો. કુંડળીનો તલસ્પર્શી અભ્યાસ કરજો અને કરાવજો. કોઈ અભ્યાસુ માણસને મળજો, કોઈ જ્ઞાની માણસને મળજો, કારણ કે જ્યોતિષ એ જ્ઞાન વિજ્ઞાન અને મનોવિજ્ઞાનનો સબ્જેક્ટ અને વિષય છે. જો આટલું કરશો તો મોટાભાગે તમારા સંતાનને લગ્ન જીવનની અંદર કોઈ હાનિ કોઈ તકલીફ નહીં થાય એવું મારું તમને એક જ્યોતિષિક વચન ગેરંટી અને વોરંટી છે. દર્શક મિત્રો, મેં આપની સમક્ષ વાત કરી લગ્ન જીવનમાં આવનારા ઝઘડા કલેશ એને દૂર કરવા માટે શું કરવું જોઈએ. સર્વપ્રથમ તો જો તમારું સાતમું સ્થાન શુભ ગ્રહોથી દ્રષ્ટ હોય તો લગ્ન જીવનમાં ગભરાવાની જરૂર નથી. જો ક્રૂર ગ્રહો સાતમા સ્થાનની અંદર બેઠા હોય, સાતમું સ્થાન પાપ કર્તરીમાં હોય, તો આ બધી ગભરામણ કેળવવાની જરૂર છે. આ બધી ગભરામણ મનની અંદર રાખીને આગળ વધજો, કારણ કે ક્યાંક તમારા લગ્ન જીવનની અંદર વિઘ્ન આવી શકે, ભગ્ન બની શકે, છૂટાછેડા મૃત્યુ આઘાત એવી કેટલીય ઘટનાઓ સર્જાઈ શકે છે. આ બધામાંથી મુક્ત થવા માટે, સારું જાતીય જીવન ભોગવવા માટે, અસાધ્ય રોગમાંથી મુક્તિ મેળવવા, છૂટાછેડાના એક શાપમાંથી મુક્તિ મેળવવા માટે હું આપની સમક્ષ સારા અને શુભ લગ્ન જીવન, જે લગ્ન જીવનની અંદર ટ્યુનિંગ હોય, બેલેન્સ હોય અને રોજ ઉઠતાની સાથે પત્ની પત્નીના ચહેરા પર હાસ્ય હોય, દેટ કાઇન્ડ ઓફ મેરેજ લાઈફ વિચ કેન બિગ સ્માઇલ ઓન યોર ફેસ, હું તમને ઉપાયો બતાવું એના. તમે જે બેડરૂમની અંદર સૂઈ જતા હોય એ બેડરૂમની અંદર રેશમી કપડાની અંદર 5 ગોમતી ચક્ર હંમેશા લટકાવી રાખો. તમારા તકિયાની નીચે, તમારા શયન કક્ષના તકિયાની નીચે મીઠું, હળદર, ફટકડી, કોલસો, થોડા કંકુની ચોખાનું એક પોલિથિન બેગનું પેકેટ બનાવી અને તમારા તકિયાની નીચે કાયમ રાખીને સૂઈ જાઓ તો પતિ પત્ની વચ્ચે એક વૈજ્ઞાનિક અભિગમ કેળવાશે. સારા વિચારો આવશે, સારા સ્વપ્ન આવશે, સારી સાથે વાતો થશે. કારણ કે મોડી રાતના પતિ પત્ની વચ્ચેના ટ્યુનિંગની વાત એટલે કે એક હાસ્યસભર નવા સવારની શરૂઆત, આટલું જ મારે તમને કહેવું છે. માટે મારી આ ટિપ્સ યાદ રાખજો. વધુ વાત કરીશું હવે આપણે નવા એપિસોડની અંદર નવા વિષય સાથે. ત્યાં સુધી વિરમું છું. મારું નામ ડૉક્ટર પંકજ નાગર. આપણા સબ્જેક્ટનું નામ છે એસ્ટ્રોલોજી ધ યુનિક સાયન્સ, અર્થાત જ્યોતિષ એક અદ્ભુત વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો.